નમસ્કાર દર્શક મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત કરું છું. અમારા બધા જ દર્શક મિત્રોને ભગવાન ધન્વંતરી સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે. મિત્રો, અનિદ્રાની સમસ્યા એ સમસ્યા નહીં પરંતુ અનેક બીમારીઓનું પ્રવેશ દ્વાર છે. અનિદ્રા વિશ્વમાં આજે લગભગ મોટાભાગના લોકો અનિદ્રાની સમસ્યાથી પણ પીડાય છે. ખાસ કરીને આજની જે આધુનિક સમય છે, આ સમયમાં વડીલો તો ઠીક છે પરંતુ યુવાનોમાં પણ આ સમસ્યા વધતી જાય છે અને વિશ્વના લગભગ 60-65% યુવાનો અનિદ્રાની સમસ્યાથી પીડાય છે. જ્યારે વડીલોની વાત કરીએ તો 70-72% જેટલા વડીલો અનિદ્રાની સમસ્યાથી પરેશાન રહેતા હોય છે. મિત્રો, અનિદ્રાની સમસ્યા એવી છે જેના પ્રત્યે પૂરતું ધ્યાન આપવામાં ન આવે, એને ગંભીરતાથી લેવામાં ન આવે તો એ અનેક શારીરિક બીમારીઓ થાય છે. પણ અનિદ્રાની સમસ્યા જો લાંબો સમય રહે તો સર્વપ્રથમ પેટની સમસ્યા શરીરમાં ઊભી થાય છે, પાચન તંત્રને લગતા રોગો શરૂ થાય છે અને એમાંથી શરીરમાં અનેક બીમારીઓ છે એ દાખલ થાય છે. મિત્રો, ઊંઘ છે, ઊંઘની ગુણવત્તા માટે એક મહત્વનું અને જવાબદાર હોર્મોન છે, જે હોર્મોનનું નામ છે મેલોટોનિન. મેલોટોનિન નામનું જે હોર્મોન છે એ રાત્રિના 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી સૌથી વધારે એક્ટિવ હોય છે, જેથી આ સમયગાળામાં લીધેલી ઊંઘ છે એ શરીર ઉપર ખૂબ જ સારી અસર કરે છે. અને વ્યક્તિની ઉંમર સાથે પણ ઊંઘનો સંબંધ રહેલો છે. કઈ ઉંમરમાં કેટલી ઊંઘ જરૂરી છે એ ખાસ મહત્વનું છે. બાળપણથી લઈ અને વૃદ્ધાવસ્થા સુધી જે અલગ અલગ પાર્ટ હોય છે સમયના, એની સાથે સાથે ઊંઘ છે એ કેટલો સમય લેવી ખાસ જરૂરી છે, એની માટે હું તમને એક ચાર્ટ દ્વારા સમજાવી દઉં. હવે મિત્રો, આ જે ચાર્ટ છે આની અંદર 1 વર્ષ સુધીનું બાળક હોય તો એને 16-18 કલાકની ઓછામાં ઓછી ઊંઘ છે એની જરૂરિયાત રહેતી હોય છે. એવી જ રીતે 2-7 વર્ષની ઉંમરનો સમયગાળો છે, આ સમયગાળામાં 14-16 કલાક સુધીની ઊંઘ છે એ જરૂરી રહે છે. ત્યારબાદ દોસ્તો, 8-18 કલાક સુધીની જે ઉંમર હોય છે એ સમયગાળામાં 8-9 કલાકની દૈનિક ઊંઘની જરૂરિયાત હોય છે. એવી જ રીતે 19-40 વર્ષનો સમયગાળો, તો એમાં મિનિમમ 7 કલાક, 7-7.5 અથવા 8 કલાક સુધીની ઊંઘ છે એ સ્વસ્થ શરીર માટે જરૂરી છે. એ જ રીતે 41-65 વર્ષ સુધીની ઉંમર હોય તો એમાં મિનિમમ 6.5 કલાક, 6.5-7 કલાકની મિનિમમ ઊંઘ છે એ જરૂરી છે. અને 65 વર્ષથી વધારેની ઉંમર હોય વૃદ્ધાવસ્થા, એમાં પણ ઓછામાં ઓછી 6.5 કલાક અથવા 7 કલાકની ઊંઘ છે એ જરૂરી છે. તો મિત્રો, આ રીતે ઉંમરના દરેક પડાવમાં કેટલી ઊંઘ શરીરને જરૂરી છે, શરીરને સ્વસ્થ રહેવા માટે કેટલી ઊંઘ ઓછામાં ઓછી લેવી જ પડે એ ખાસ મહત્વનું છે. ઓછામાં ઓછી જે ઊંઘ લેવી પડે એટલી ઊંઘ છે એ દૈનિક પૂરી કરવી જ જોઈએ. અને એમાં પણ ખાસ મહત્વનું, જે ઊંઘ પૂરી કરવાનો જે સમયગાળો છે એ રાત્રિનો હોય એ ખૂબ જ જરૂરી છે. દિવસની ઊંઘ કરતાં રાત્રિની ઊંઘ છે એ શ્રેષ્ઠ છે, શરીરને સ્વસ્થ રાખવા માટે ઉત્તમ છે. હવે મિત્રો, આ રીતે જે મિનિમમ એટલે કે ઓછામાં ઓછી જેટલી ઊંઘ લેવી પડે છે શરીરને સ્વસ્થ રાખવા માટે, એટલી ઊંઘ પણ જો તમને ન આવી શકતી હોય, રાત્રે એટલી ઊંઘ ન આવે તો મિત્રો એ અનિદ્રાની સમસ્યા છે. અનિદ્રાની એક પ્રકારની બીમારી કહેવાય અને આ બીમારીને દૂર કરવી જોઈએ. હવે અનિદ્રાની જે બીમારી છે, ઊંઘ ન આવવાનું જે કારણ છે, એમાં મૂળભૂત રીતે અનિયમિત જીવનશૈલી એ ખાસ જવાબદાર છે. એ સિવાય આપણે વાત કરીએ તો સામાન્ય રીતે મનુષ્ય હોય છે એને દૈનિક લગભગ 70,000 જેટલા દરરોજના વિચારો છે આવતા હોય છે, વિચારોની આપ લે થતી હોય છે. એવી જ રીતે આ વિચારો છે એ રાત્રે સૂતી વખતે પણ મન છે એને શાંત રહેવા દેતા નથી, અને સૂતી વખતે અવનવા વિચારો, ધંધા રોજગારના કે કોઈ પણ વિષયને લગતા જે વિચારો છે મન ઉપર હાવી થઈ જાય છે, ત્યારે અનિદ્રાની સમસ્યા ઊભી થવાની શક્યતા પૂરેપૂરી છે. એટલે જ્યારે રાત્રે સૂવો ત્યારે ખાસ કે મનને એકાગ્ર રાખવાની કોશિશ કરવાની, મનને શાંત રાખવાની કોશિશ કરવાની, અને બને ત્યાં સુધી વધારાના વિચારો હોય છે એને સાઈડમાં રાખી દેવાના. અને એ સિવાય તમને આજે એક દેશી અને આયુર્વેદિક ઉપચાર પણ બતાવું છું જે અનિદ્રા માટે એકદમ અક્ષર છે, ઊંઘ માટે રામબાણ સાબિત થાય છે. અને ઘણી વખત આપણી અપેક્ષાઓ પણ ઊંઘવા માટેની પણ કેટલીક અપેક્ષાઓ રહેતી હોય છે કે ફર્સ્ટ ક્લાસ બેડ હોવો જોઈએ, વાતાનુકૂલિત રૂમ હોવો જોઈએ, એસીવાળો રૂમ હોવો જોઈએ. આવી જે માનસિક રીતે આપણા જે ઊંઘ માટેની તૈયારીઓ હોય છે એ તૈયારીઓને પણ મગજમાંથી દૂર કરી દેવી જોઈએ અને ઊંઘ માટે માત્ર ને માત્ર સૂવું એ જરૂરી છે, ઊંઘ જરૂરી છે. જે ફેસિલિટી હોય છે એ જરૂરી નથી હોતી, ઊંઘ માટે માત્ર ઊંઘ જ જરૂરી છે. મનની શાંતિ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. અને વધારે આ સમસ્યા રહેતી હોય તો એની માટે યોગાસન અથવા પ્રાણાયામનો સહારો પણ લેવાય. હવે આજે ઊંઘ માટેનો જે દેશી અને આયુર્વેદિક ઉપચાર બતાવું છું એમાં ગંઠોડાનું ચૂર્ણ લેવાનું છે. મિત્રો, ગંઠોડાનું ચૂર્ણ છે એ દેશી ઔષધની દુકાને ખૂબ આસાનીથી મળી રહેશે.
ગંઠોડાનું ચૂર્ણ છે એ અનિદ્રાનું સૌથી શ્રેષ્ઠ હથિયાર છે, સૌથી શ્રેષ્ઠ આયુર્વેદિક ઔષધિ છે ગંઠોડા એ. ગંઠોડા ઊંઘ લાવવા માટે ખૂબ જ અસરકારક સાબિત થાય છે. આમ તો ગંઠોડા છે એ સ્વાદમાં તીખા અને ગરમ હોય છે, ભૂખ લગાડનાર, પચવામાં એકદમ હલકા હોય છે. આયુર્વેદ મુજબ જોઈએ તો ઊંઘ છે અનિદ્રાની સમસ્યા એ વાયુ વૃદ્ધિને લીધે થવાનું પણ એક મૂળભૂત કારણ છે. વાયુ વૃદ્ધિને કારણે પણ અનિદ્રાની સમસ્યા ઊભી થાય છે અને ગંઠોડા છે એ શ્રેષ્ઠ વાયુનાશક છે, એટલા માટે અનિદ્રાની સમસ્યામાં ગંઠોડા છે એ ખૂબ જ સારું પરિણામ આપે છે. હવે એની માટે જે આયુર્વેદિક ઉપચાર છે એમાં બે પ્રકારના ઉપચાર છે, જેમાં પ્રથમ ઉપચાર છે એમાં એક ચમચી ગંઠોડાનું ચૂર્ણ છે એ એક ગ્લાસ ગાયના દૂધમાં નાખી અને એક ચમચી સાકરનો પાવડર નાખી અને આ દૂધને ગરમ કરવાનું છે. બરાબર ગરમ થઈ જાય પછી આ દૂધ જ્યારે થોડું હૂંફાળું રહે ત્યારે દૂધને પી લેવાનું છે. પીવાનું છે ક્યારે? રાત્રે સૂવાના સમયે, સૂતી વખતે. સૂતા પહેલાં તમારે આ દૂધ પી અને પછી સૂઈ જવાનું છે. અને ખાસ કે સૂતા પહેલાં ઠંડા પાણીથી હાથપગ ધોઈ લેવા, શિયાળાની ઋતુ હોય તો હૂંફાળા પાણીથી હાથપગ ધોઈ અને પછી સૂઈ જવું. આ પ્રથમ ઉપચાર છે. એવી જ રીતે ગંઠોડાના ચૂર્ણનો જ અનિદ્રા માટેનો એક બીજો પણ એવો જ અક્ષીર ઉપચાર છે મિત્રો, જેની અંદર એક ચમચી જેટલું ગંઠોડાનું ચૂર્ણ અને એનાથી ડબલ એટલે કે બે ચમચી જેટલો દેશી ગોળ બંને વસ્તુનું સેવન કરવાનું છે અને ઉપર ગરમ દૂધ પી લેવાનું છે, ગાયનું દૂધ. અને આ દૂધ પીધા પછી તરત તમારે સૂઈ જવાનું છે. હવે મિત્રો, આ બંને ઉપચાર એવા છે અનિદ્રાની સમસ્યા માટે અક્ષીર છે અને ઊંઘ ન આવવાની સમસ્યા છે એ સમસ્યા થોડા જ સમયમાં દૂર થઈ જાય છે. રાત્રે ઘસઘસાટ ઊંઘ આવી જાય છે અને ઊંઘ પૂરતી તમને આવી જાય, ઉંમર પ્રમાણે જેટલી મિનિમમ ઊંઘની જરૂરિયાત હોય એટલી ઊંઘ આવી જાય તો મિત્રો પાચનની અમુક નાની મોટી સમસ્યા હોય તો એ પણ એની મેળ જ દૂર થઈ જાય છે. તો દોસ્તો, આ હતો અમારો આજનો વિડીયો. અમને આશા છે કે તમને અમારો આજનો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર તેમજ હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવા નમ્ર વિનંતી, તેમજ બાજુમાં રહેલ બેલ આઇકન ઉપર પણ ક્લિક કરી દેવા નમ્ર વિનંતી. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.